આજે આપણે જોઈશું ઉદાહરણ બે પોઈન્ટ પાંચ છે એમાં આપણે ત્રણ મુદ્દા છે એ ત્રણે ત્રણ મુદ્દા તો આપણે રકમમાં બતાવેલ છે પહેલો મુદ્દો છે કે માઇનસ નવ ઝીરો જીરો અને નવ ઝીરો જીરો સ્થાનોએ એટલે આ બે સ્થાન સદી સાવ્યા છે એટલે અને આપણે આરવન આટું બતાવી શકીએ તો જો જો હું બતાવી દઉં છું કે આર વન બરાબર માઇનસ નવ ઝીરો જીરો આ સેમાં છે સેન્ટીમીટરમાં છે ઓકે એ આવો ઉલ્લેખ આપણે કરી દઈએ છીએ એનો મતલબ એ કે અનુ માત્ર ને માત્ર છે તો ડાયરેક્ટ અહીંયા માઇનસ નવ સેન્ટીમીટર લખો તો ચાલે અને આર આપ્યા છે નવ ઝીરો ઝીરો ટૂંકમાં તમે અહીંયા પણ ડાયરેક્ટ નવ સેન્ટીમીટર લખો તો ચાલે વાંચી આગળ માઇનસ નવ ઝીરો ઝીરો અને નવ ઝીરો ઝીરો સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારોને અનુક્રમે સાત માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે એટલે એનો મતલબ એવો થયો કે ક્યુવન બરાબર સાત માઇક્રોકુલમ એટલે સાત ગુણ્યા દસ ની કુલમ અને ક્યુ બરાબર માઇનસ બે માઇક્રોકુલમ એનો મતલબ એવો થાય કે માઇનસ બે ગુણ્યા દસ ની માઇનસ ઘાત કુલમ છે ઓકે તો તમારે એની સ્થિતિ ઉર્જા શોધવાની છે ઓકે સ્થિતિ ઉર્જામાં શું આવે તો કે ક્યુ ક્યુ ટુ શું થશે આર વન ટુ થશે સ્થિતિ ઉર્જા શું થાય તો કે ક્યુ વન ક્યુ ટુ આપણને શું થશે આર વન ટુ શાંતિથી આપણે આર વન ટુ શોધવાનું આર વન ટુ એટલે શું થાય એકવાર જોઈ લેજો આર વન ટુ આર વન ટુ એટલે એવું કહેવામાં આવશે કે આર વન ટુ એટલે શું થાય આર ટુ માઇનસ આર વન અને માનક મળી લો તો આને પણ માનક મળી આવશે ટૂંકમાં આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ કેટલા છે તો આર ટુ છે તમારે નવ ઓછા આર વન કેટલા છે ઓછા નવ ટૂંકમાં નવ ઓછા ઓછા નવ અને જવાબ કેટલો આવશે અઢાર આવશે ટૂંકમાં આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ અઢાર સેન્ટીમીટર થઈ જાય એનો મતલબ એવો થાય કે જો મીટરમાં લખો તો અઢારને સો વડે ભાગ તો કેટલો જવાબ આવશે પોઈન્ટ અઢાર મીટર પટી ગયું કે સ્થિતિ ઉર્જા શોધવા માટે એકસો દસ ટકા આપણે અંતરની જરૂર પડે તો આ ક્યુ છે ક્યુ છે આ શું થઈ ગયું આર ટુ તો હવે તમે સ્થિતિ ઉર્જા શોધી શકશો જોઈ લેજો સૂત્ર છે કે યુ બરાબર અપોન આર વન ટુ ઓકે કેની વેલી છે નવ ગુણ્યા દસ ની

એનો મતલબ થાય માઇનસ ત્રણ ચા બાજુ કાપી લો તો માઇનસ પોઈન્ટ સાત શું થશે જૂલ થશે ઓકે રેડી આ તમારે પહેલો મુદ્દો શું થયો પૂરો થયો એકદમ સરળ દાખલો છે એકદમ સિમ્પલ છે હવે સેકન્ડ પોઈન્ટ આપણે વિચારવાનું છે બરાબર જોઈ લેજો ઓકે તમને કહે છે કે આ બે વિદ્યુત બારોને એકબીજાથી અનંતતા સુધી છૂટા પાડવા કેટલું કાર્ય કરવું પડે ટૂંકમાં એવું કહે છે કે આ બે વિદ્યુત બારોને અંતર સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ઓકે કાર્ય એટલે શું કહેવાય ઊર્જા કહેવાય હવે તમે અત્યારે ઉર્જા શોધી છે આ ઊર્જા હવે આ ઉર્જા શું કહે છે તો આ ઊર્જા એવું કહે છે અનંત અંતરથી તમે લાયા એ દરમિયાન કરવું પડતું કાર્ય હવે હું એમ કહું છું કે જો અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય જો માઇનસ પોઈન્ટ સાત હોય તો એ જગ્યાએથી પાછા અનંત અંતરે જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે તો અંતરથી લાવો છો તો માઇનસ પોઈન્ટ સાત છે અને જગ્યાથી પાછા અંતરે લઈ જાઓ તો કેટલું થશે પ્લસ પોઈન્ટ સાત થશે સિમ્પલ વસ્તુ છે આ તમે જે ઉર્જા શોધીએ અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટેની ઉર્જા છે તો આપેલા બિંદુથી અંતર માટે ઉર્જા કઈ થશે એના કરતા વિરુદ્ધ થશે એટલે જો પેલી માઇનસ હશે તો આ પ્લસ થશે જે પેલી પ્લસ થશે તો આ શું થશે માઇનસ થશે તો આપણે આનું ડાયરેક્ટ તમે શાબ્દિક આપણે લખી શકીએ છીએ જોજો હું લખું એકવાર ધ્યાનથી કહી શકાય અનંત અંતરથી બંને વિદ્યુત ભારોને આપેલા બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે આટલું છે કે અનંત અંતરથી બંને વિદ્યુત ભારોને આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર કેટલું છે તો માઇનસ પોઈન્ટ સાત છે તેથી બિંદુ બિંદુથી અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે તો પેલું માઇનસ છે તો આખલું થશે પ્લસ પોઈન્ટ સેવન થશે ઓકે રેડી થઈ ગયું આ પણ બહુ સારી બાબત હતી અને વ્યવસ્થિત બાબત છે અને પણ આપણે સમજી શકાય છે ઓકે હવે આપણે આવશે નંબર ત્રણ ઓકે નંબર ત્રણમાં એક વાત જોઈ લઈએ આપણે તમને એવું કહે છે ધારો કે આ બંને વિદ્યુત ભાર નહીં આ વિદ્યુત ભાર છે એ બધા વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે જ્યાં ઈ બરાબર જ્યાં એ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બદલાય છે તો ઈ ઇઝ ઇક્વલ એ પણ આર સ્ક્વેર જ્યાં એ બરાબર નવ ગુણ દસની પાંચ ઘાત ન્યુટ્રોન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થાય ટૂંકમાં આપણે થિયરી સમજી ગયા છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા કેવી રીતે લખી શકાય ટૂંકમાં આ બે વિદ્યુત ભાર છે એ બે વિદ્યુત ભારની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા શોધવી પડે ઓકે તો આપણે ડાયરેક્ટ ટાર્ગેટ પર જઈએ તો એ સ્થિતિ ઉજા કઈ રીતે શોધાશે તો સમજજો એકવાર વાર તો ડાયરેક્ટ ટાર્ગેટ ઉપર જતા રહીએ ઓકે તો એ આવું થશે વિદ્યુત ભાર કેટલા છે બે છે તો થાય આવું કે યુ બરાબર બે વિદ્યુત ભાર છે એટલે બંનેની સિંગલ બે વિદ્યુત ક્ષેત્રમાં પોતપોતાની સ્થિતિ ઉર્જા એટલે લખાશે આવું ક્યુઅન વી આરવન થઈ ગયું ઓકે જોજો એકવાર વધતા ક્યુ ટુ વી શું થશે આર ટુ આપણે બતાવી દઉં ને કે ત્રણ હોય તો ત્રણ તમને સિંગલ અને પછી એની જોડો તો આ બે છે તો બંનેની એક એક સિંગલ ઓકે અને પછી એની જોડ એક જ બનવાની છે એટલે એની જોડની કઈ થશે તો કે ક્યુ વન ક્યુ ટુ અપોન શું થશે આર વન ટુ થશે ઓકે જરી એનો મતલબ એવો થાય તમને અહીંયા સૂત્ર કોનું આવ્યું છે તો ઈ બરાબર શું આવ્યું છે તો ઈ બરાબર આપ્યું છે એ અપોન તો તમારે ઈ બરાબર એ અપોન છે એની મદદથી કોઈ પણ હિસાબે V બરાબર શું લખાય એ શોધવું પડે અને એ શોધ્યા પછી અહીંયા તમે VR1 વન અને વી આર ટુ લખી શકશો તો હવે આપણે આ મુદ્દાને સ્ટાર્ટ કરીએ આપણો ટાર્ગેટ છે ક્યુ વન ખબર છે Q2 ખબર છે આ તો આખું આપણને ખબર છે માઇનસ પોઈન્ટ સાત ખાલી વી આર વન છે અને વી આર ટુ છે ટૂંકમાં વીને ને કયા લખાય જો વિદ્યુત સત્ર એ પણ આર મુજબ બદલાય તો વિદ્યુત સ્થિતિમાં કોના મુજબ બદલાશે ઓકે ચાલો જોઈ લઈએ આપણને ખબર છે કે ઈઝિકવોલ્ટ સૂત્ર આપણે જોઈ ગયા છે કે વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કે ઈઝ ઇક્વલ્ટ શું થાય તો માઇનસ ડેલ વી શું થશે ડેલ વી આ સૂત્ર આપણે જોઈ ગયા છે થિયરી આપણે હતી ઓકે એનો મતલબ એવો થાય કે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએલ લખી શકાય એનો મતલબ એવો થાય કે ડીવીને કરતાં બનાવું તો માઇનસ ઈ ડીએલ લખી શકાય આપણે એલ નથી આપણે આર છે તો એકસો દસ ટકા ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડીઆર લખી શકાય ઓકે રેડી હવે સમજજો આપણે વી જોઈએ છે આપણે ડીવી જોઈતો નથી તો ડીવીમાંથી જો વી લાવવું હોય તો શું કરવું પડે તો એકસો દસ ટકા ડીવીમાંથી વી લાવવું હોય તો શું કરવું પડે સંકલન કરવું પડે તો હવે આપણે શું કરશું સંકલન કરશું ઓકે રેડી સમજજો એકવાર તો સંકલનમાં આપણે લખશું કે વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન શું થશે ડીવી થશે એનો મતલબ એવો થાય કે ડીવી છે એની જગ્યા શું લખાય માઇનસ ઈડીઆર તો આપણે એ વેલ્યુ મૂકી દઈએ એટલે અહીં આપણે લખીશું કે વી ઇઝ ઇક્વલ ટુ જોઈ લેવામાં ઇન્ટીગ્રેશન માઇનસ ઈડીઆર છે માઇનસને બહાર કાઢ લો લોર લખી શકાય ઓકે રેડી હવે ઈ બરાબર શું છે લખી લે ઈ બરાબર શું છે તો એ અપોન આર છે તો એ વેલ્યુ મૂકી દેવાની તો એ અપોન આર સ્ક્વેર ડીઆર એને બહાર લઈ લઈએ હ ઓકે અને લખાશે આર માઇનસ ટુ હવે સંકલન આપણે કરીએ સંકલનમાં શું છે તો અનંતથી આર પાસે લાવવાના બરાબર લિમિટ આપણે તો ઇન્ફાનેટ તો શું થશે આર થશે તો જોજો સંકલનમાં શું થાય તો એક ઘાત પ્લસ થાય અને આખી ઘાતને મેળ દેવાની જોઈ લેજો આરની માઇનસ વન ઘાત અને માઇનસ આર એટલે માઇનસ આની માઇનસ વન ઘાત આવું લખાશે માઇનસ વન આપણ શું થશે આર થશે ઇન્ફાઇનેટ ટુ આર થઈ ગયું ઓકે હજુ આપણે સંકલન ચાલુ જ છે માઇનસ એ હવે આની જગ્યાએ આર મૂકો અને આની જગ્યાએ શું મૂકો ઇન્ફાઇનેટ માઇનસ માઇનસ વન ઓપોન ઇન્ફાઇનેટ બરાબર ઓકે વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ માઇનસ વન ઓપોન આર માઇનસ માઇનસ શું થઈ જાય જીરો ટૂંકમાં વી ઇઝ ઇક્વલ ટુ એ પણ શું આવશે આર આવશે ઓકે ટૂંકમાં કહી શકાય આપણને આ સંબંધ મળી ગયો ખાલીને ખાલી આપણે સંકલન કર્યું છે સંકલનમાં અમે એ બરાબર એ પોઈન્ટ આઠ મૂક્યા એને બહાર લીધા 1 ઓપોઈન્ટ આઠ શું થાય સંકલન તો આ યાદ રહેતું ડાયરેક્ટ તો વન પોઈન્ટ આઠ સંકલન માઇનસ વન થઈ જાય પડ્યું ઇન્ફાનેટ આર પહેલાં મૂક્યા માઇનસ કરીને ઇન્ફાનેટ મૂક્યા તો આ ઝીરો થશે માઇનસ એ માઇનસ વન અપોન આર એટલે શું થશે એ અપોન આર થઈ જશે ઓકે રેડી અસમજી એક વાર હવે આપણે સીધા અહીંયા આવી જઈએ બરાબર ઓકે તો જોજો હવે કે તે લખાશે તો અહિયાં ક્યુ ટુ એપોન હવે આ તો આપણે શોધેલું છે કે ક્યુન ક્યુ ટુ આપણને આર વન ટુ છે ને શોધેલું છે જોઈએ દેખાય છે કેટલા છે માઇનસ પોઈન્ટ તો પછી ડાયરેક્ટ લખવાનું છે બરાબર લખાશે માઇનસ પોઈન્ટ સાત ઓકે રેડી હવે જોજો આ સાત ગુણ દસની છ ઘાત એ કેટલા છે તો નવ ગુણ પાંચ ઘાત ઓકે અને આરબણ કેટલા છે તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ એટલે કે નવ ને આ માઇનસ બે ગુણા દસમી ઘાત એ કેટલા છે તો નવ ગુણા પાંચ ઘાત છેદમાં આ ટૂં કેટલા છે 0.09 પોઈન્ટ ઝીરો નવ છે એની વેલ્યુ લખી નાખીએ આપણે ઓકે ટૂંકમાં આપણે લખ્યું સાત ગુણા દસમી માઇનસ છ ઘાત નવ ગુણ્યા દસની પાંચ ઘાત છેદમાં નવ માઇનસ બે નવ પાંચ છેદમાં પોઈન્ટ ઝીરો નવ અને આ વેલ્યુ માઇનસ પોઈન્ટ સાત ટૂંકમાં અનુ આપીશું તો સાતસો ગુણ્યા દસની માઇન સિક્કાનું સાત રૂપ બસો ગુણ્યા દસની માઇન અને અનુ જેમ છે એમ પોઈન્ટ સાત તો ટૂંકમાં સિત્તેર ઓછા વીસ ઓછા સાત એટલે જવાબ આવશે ઓગણપચાસ પોઈન્ટ ત્રણ થશે ઓકે રેડી હવે સમજવાની એક આપણે દાખલામાં શું કર્યું હતું તો દાખલામાં પહેલા મુદ્દામાં શું કર્યું હતું તો જો આ છે ને આ માઇનસ નવું છે આ પણ માઇનસ નવું છે તો જો તમે અને માનાંક લખો ને ટૂંકમાં આ રીતે તમે બતાવો અને અને તમે માનાંકમાં બતાવો તો અને પણ નવ સેન્ટીમીટર લખાય અને પણ શું લખાય નવ સેન્ટીમીટર અને મીટરમાં લખો તો 0.09 પોઈન્ટ નવ મીટર લખાય અને અને પણ 0.09 નવ મીટર લખી શકાય ઓકે આર વન આર આપ્યા હતા ક્યુ ક્યુ ટુ આપ્યા હતા આર વન ટુ હતા અને આપણે શું કરી નાખ્યા યુ સુધી નાખ્યા ઓકે રેડી પછી અનંતરેથી બને દ આપણે બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધ્યું હતું તમને કહે છે કે અહીંથી અનંતર લઈ જવા તો શું કરવું પડે તો પેલું કાર્ય જો માઇનસ પોઈન્ટ સાત હોય તો લઈ જવા માટે કેટલું કરવું પડે પ્લસ પોઈન્ટ ઓકે પછી ઈ ઇઝ એ પણ છે તો એ બરાબર માઇનસ ડીવી બાય શું થાય ડીએલ થાય તો એ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ તો જગ્યાએ આ લખી શકાય આપણે પહેલાં સંકલન કર્યું સંકલનની મદદથી વીનો એ સાથેનો સંબંધ મળ્યો કે વી ઇઝ એ પણ શું થશે આર થશે યુ બરાબર ક્યુ વન વી આર વન વધતા ક્યુ ટુ વી આર ટુ વધતા કે ક્યુ ક્યુ ટુ અપોન આર વન ટુ વી આર વન છે અને વી આર ટુ છે તો એ અપોન આર વન અને એ અપોન આર ટુ લખી શકાશે ઓકે બધાની વેલ્યુ મૂકી એક દસ ટકા જવાબ આવી ગયો હવે આ દાખલો છે એ દાખલામાં થોડી વેલ્યુ ચેન્જ કરીને હું તમને બીજો દાખલો આજે ગણવા આપું છું લગભગ થોડી વારમાં મૂકી દઉં છું દાખલો તો એ તમને જે દાખલો આપું એકસો દસ ટકા તમારે આ મેથડથી ગણવાનો અને મને સાંજ સુધીમાં ગણીને તૈયારીમાં ઇમેજ મોકલાઈ દેવાની ઓકે